પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર નીચે પ્રશ્નની સામે આપેલા ચોરસ બોક્સમાં લખવો પ્રશ્ન એક प्रभाते अस्तम गच्छति तो जवाब आसे चंद्र प्रश्न नंबर वे प्रभाते उदयम गच्छति जवाब आसे सी सूर्य तर प्रभात समय प्रकाश तो डी पीता प्रश्न नंबर चार प्रभाते समीर कथम चलति तो जवाब आवश्य बी मंद पांच प्रभाते ए शीर छ

બાજુ ઉદય શબ્દ વિરુદ્ધાર્થક શબ્દ કહ અસ્તી તો ઉદય નું વિરોધ થાય અસ્ત પામું તેર પ્રભાતકાલે દેશ હાસને બી ચૌદ

પ્રશ્ન નંબર બે કાવ્યના આધારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો એક દેશ સધિર હોતી જવાબ આવશે મધુપ બે વૃંદમ દેશ તો વિકસતી દેશ પથિ પથિ જનસંચાર ભવતી તો આવશે પ્રભાતે ચાર પ્રભાતે દેશ ખગ કુલરવ ભવતી તો વિટપે અને પાંચ પ્રભાતે દેશ ગીત ગાયતી તો બાલક ગીત ગાયતી પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોના સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે રોગની નિશાની કરો તો સવારના પહોરમાં ઝાંખો પ્રકાશ હોય છે ખોટું સવારના સમયે પવન જોરથી ફૂલાય છે ખોટું ત્રણ પ્રભાત વેળાએ લોકોની ઊંઘ અને સુસ્તી દૂર થતી નથી ખોટું ચાર સવારે દરેકના મુખ પર આનંદ અને હાસ્ય હોય છે સાચું પાંચ સવારના સમયે રસ્તા ઉપર લોકોની અવરજવર શરૂ થઈ જાય છે સાચું સવારના સમયે પંખીઓ પોતાના માળામાં સૂતા હોય છે ખોટું સાત પ્રભાતના સમયે દરેક ભક્તના હાથમાં પત્ર અને પુષ્પ હોય છે સાચું આઠ સવારે બાળકો ગીતો ગાય છે સાચું પ્રશ્ન નંબર છ ચાર નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો અને ગુજરાતીમાં તેનો અર્થ લખો તો હું સાથે બોલતી જાઉં છું અને તેનું ગુજરાતી શબ્દ પણ જોતા જઈએ છીએ પ્રશ્ન એક છે ચંદ્ર હ તો ગુજરાતી સાથે ચંદ્ર બે પ્રકાશહ તો પ્રકાશ અથવા તો અજવાળો ત્રણ વૃંદમ એટલે ચૂથ અથવા તો ટોળું ચાર લતિકા વૃંદમ એટલે ડાળીઓનો સમૂહ પાંચ નિંદ્રા નીંદર અથવા તો ઊંઘ છ તંદ્રા એટલે સુસ્તી સાત ભગ્ન એટલે ભંગ થવી એટલે તો તૂટી જવી આઠ લગ્ન એટલે લાગેલા નવ ઉલ્લાસ એટલે ઉલ્લાસ દસ અવર જવર એટલે રવ અથવા અવાજ જો કેવો ઝાંઝરના અવાજનો ઝંકાર આ ત્રણેય જવાબ સાચા છે પ્રશ્ન નંબર પાંચ નીચેના શબ્દોના વિરોધતાથી શબ્દો કૌંસમાંથી શોધીને લખો હવે ઉપર બ્રેકિસમાં તમને કંશમાં આપેલા છે ચાર શબ્દો તેમાંથી આપણે જોઈને લખવાના છે બરોબર મંદમ તો સિક્રમ ઉદયહ તો અસ્ત સધિરઃ તો અધિરહ અને નિંદ્રા તો જાગરણમ પ્રશ્ન નંબર છ નીચેના સાવનારથી શબ્દો કૌંસમાંથી શોધીને લખો તો સમીરહ એટલે અનિલહ સૂર્ય એટલે દિવાકર મધુપ એટલે ભ્રમ રહ ચંદ્ર એટલે સુધાકરહ પાંચ ગાવ એટલે ધૈનવ પ્રશ્ન નંબર સાત

પ્રભાતકાલે વૃંદમ વિકસતિ લથિાવવૃંદ વિલસતી આઠ કાલે જનશ નિદ્રા તંદ્રાયા ચા સ્થિતિ પ્રભાત કાલે જન નિદ્રા તંદ્રાયા ચ બવ ભવતિ જનસમૂહ પ્રભાત સમયે જન સમૂહ ક્મ લગ્ન ભવતિ ભવતિ પ્રભાત સમયે જન સમૂહ કર્મણી લગ્ન દસ પ્રભાત સમયે પથિ પથિ કેમ ભવતિ ઉત્તર છે પ્રભાત સમયે પથિ પથિ જન સંચાર ભવતિ પ્રશ્ન નંબર 11 પ્રભાત સમયે વીટપે કેમ ભવતિ પ્રભાત સમયે વીટપે ખગ કુલરવ ભવતિ પ્રશ્ન નંબર 8 નીચેના દરેક પ્રશ્નોનો ઉત્તર ગુજરાતીમાં લખો તો સવારે પવન કેવો વહે છે જવાબ આવશે સવારે પવન ધીમો ધીમે વહે છે બે સવારમાં ભમરો કેવો થઈ જાય છે તો સવારમાં ભમરો ધૈર્ય ધારણ કરનારો થઈ જાય છે ત્રણ પ્રભાતના સમયે ક્યાં ક્યાં ઉલ્લાસ અને હાસ્ય દેખાય છે તો પ્રભાતના સમયે સમગ્ર જગતમાં નવો ઉલ્લાસ અને દરેક ચહેરા પર હાસ્ય દેખાય છે ચાર પ્રભાતના સમયે કોના હાથ અને મુખમાસો શું હોય છે તો પ્રભાતના સમયે ભક્તોના હાથમાં પત્ર એટલે કે પુષ્પ અને મુખમાંસ સ્તોત્ર હોય છે પાંચ સવારના સમયે બાળકો કેવી રીતે રમે છે તો સવારના સમયે બાળકો ગીત ગાતા ગાતા રમે છે પ્રશ્ન નંબર નવ નીચેના વાક્યોનું સંસ્કૃતમાં અનુવાદ કરો એક પવન ધીમેથી વાય છે તો સંસ્કૃત થશે એનું મંદમ ચલતી સમીરહ બે ચંદ્ર આથમી જાય છે ચંદ્ર અસ્તમ ગચ્છતી ત્રણ લતાઓનો સમૂહ શોભે છે લતિકા વૃંદમ બેસતી ચાર ઘાયો ચારો ચરવા જતી રહી છે ચરિતુમ ચલિતા ગાવ પાંચ બાળકોનો સમૂહ રમે છે બાળક વૃંદમ ખેલતી હવે પ્રશ્ન નંબર દસ નીચેની કાવ્ય પંક્તિઓ શું અક્ષરે ફરીથી લખો લે તમારે શું કરવાનું છે સામે આપેલી ખાલી જગ્યામાં જોઈને સુંદર અક્ષરે તે જ કાવ્ય પંક્તિ અહીંયા લખવાની છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના શ્લોકોનો ગુજરાતીમાં અનુવાદ કરો ચંદ્ર હસ્તમ ગચ્છતી ચંદ્ર આથમી જાય છે સૂર્ય ઉદય અંગે સૂર્ય ઉદય પામે છે પરિતો ભવતી પ્રકાશ ચારે બાજુ પ્રકાશ ફેલાય છે મંદમ ચલતી સમી પવન ધીમે ધીમે વાય છે મધુપો ભવતી સધીર અને ને ભમરો ધીરજવાન થાય છે તો ધૈર્ય ધારણ કરે છે પથી પથી જનસંચારો દરેક માર્ગ પર લોકોની અવર જવર છે નુપુરરવ જંકારહ જાંજરના અવાજનો ઝંકાર સંભળાઈ રહે છે વિટ પેખગ કુલરવ વૃક્ષોને દાળીએ દાળીએ પંખીઓનો કલરવ સંભળાય છે ચલિતુમ ચલિતા ગાવા અને ગાયો ચારો ચરવા ચાલી ગઈ છે હવે પ્રવૃત્તિની અંદર છે ને આપણે ઉદાહરણ નંબર એક આપેલું છે પ્રશ્ન તો આપણે ઉદાહરણ છે એ મુજબ સ વૃંદ એટલે સમૂહ અને સમુદાય એ શબ્દનો ઉપયોગ કરી અને આપણે પ્રશ્નનો જવાબ લખવાના છે ઉદાહરણ છે સખી તો સખી વૃંદમ તો જે શબ્દ આપેલો છે એની પાછળ આપણે વૃંદમ લખવાનું છે તો મિત્ર તો મિત્ર વૃંદ ગાયક ગાયક વૃંદ ત્રણ વાદક વાદક વૃંદ ચાર ગોપ હતો ગોપવૃંદ પાંચ બાલ હતો બાલવૃંદ અને છ નર્તક હતા તો નર્તક વૃદ્ધ અહીંયા આપણે સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ